સ્ટાફ ઘટની સમસ્યાથી પીડિત રાપરના આરોગ્ય કેન્દ્રને ગ્રામ સ્વરાજ સંઘ સંસ્થા દ્વારા કોરોના કીટનું દાન. પોતાની આગવી કાર્યપ્રણાલીના કારણે સૌથી અલગ તરી આવવા સાથે રાપર તાલુકાના શૈક્ષણિક અને જળ સંચય ક્ષેત્રે માઇલસ્ટોન કામગીરી કરનાર રાપર તાલુકાના નીલપર ગામે સોન ટેકરી સ્થિત ગ્રામ સ્વરાજ સંઘ સંસ્થા દ્વારા કોરોના કાળની શરૂઆતથી જ ગરીબોના આરોગ્યની તકેદારી લેવાઈ છે. અંતરિયાળ વિસ્તારોમાં વાંઢે વાંઢે ફરીને સંસ્થાના કોર્ડિનેટરોએ આ સંસ્થાની સહયોગી સંસ્થાઓને સાથે રાખીને પોતાની માનવીય ફરજો બચાવી છે. ત્યારે ફરી એકવાર કોરોનાએ પૂછડું વીંઝતા મુંબઈની ક્રાય સંસ્થાના સહયોગથી રાપર શહેરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યલક્ષી કીટનું વિતરણ કરીને ફરી એકવાર માનવ સેવાના મહાયજ્ઞમાં પોતાના ભાગે આવતી આહુતિ અર્પી છે. વ્યવસ્થાપક નિકુલભાઈ ભાવસાર અને સંસ્થાના મંત્રી દિનેશભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક વર્ષથી ગરીબોના આરોગ્ય અને જરૂરિયાત જણાય ત્યાં રાશન કીટ પહોંચાડતી આ સંસ્થા દ્વારા આજે રાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સેનેટાઈઝર, માસ્ક, હેન્ડવોશ, હેન્ડગ્લોવ્સ, ટેમ્પરેચર ગન અને આરોગ્યના સાધનો આપી આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અને ગરીબ દર્દીઓને ઉપયોગી આરોગ્ય સાધનો અર્પણ કરાયા હતા. આ તકે સંસ્થાના કોર્ડિનેટરો ધર્મેન્દ્રભાઈ હોથી, દલપતભાઈ, હંસાબેન ગોસ્વામી, ભાનુભાઈ, રવજીભાઈ અને કાર્યકરો હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ કીટ વિતરણ કાર્યક્રમ દરમિયાન સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્વીપર તરીકે ફરજ બજાવતા અને નિવૃત્તિને આરે રહેલા મનુભાઈ વાલ્મીકી દ્વારા પોતાને છેલ્લા 12 મહિનાથી એક પણ રજા ન મળી હોવાની રાવ કરી હતી, જેનો સીધો અર્થ આ ગરીબ કર્મચારીનું શોષણ થતું હોય એવો નીકળે છે. અહીં બીજા પણ સ્વીપરો છે, પણ મનુભાઈ માટે ડોક્ટરના હૃદયમાં કોઈ માનવીય ભાવ હોય એવું મનુભાઈને લાગતું નથી. એટલે જ કદાચ મા ન્યૂઝ સાથે વાત કરતા કરતા માનવ શરીરની ચીરફાડ એટલે કે પોસ્ટમોર્ટમ કરવામાં માહિર આ કઠણ કાળજાના માણસની આંખો ભરાઈ આવી હતી. તો આ બાબતે સ્ટાફ ઇન્ચાર્જ બહેનને જ્યારે મા આશાપુરા ન્યૂઝ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે મનુભાઈની ફરિયાદમાં કેટલું તથ્ય છે, ત્યારે બહેને 90% સત્ય હોવાનું જણાવી સ્ટાફ ઘટની વાત સાથે વાત પૂરી કરી હતી. પણ મનુભાઈની સમસ્યાને આરોગ્ય વિભાગ ગંભીરતાથી લે એ જરૂરી બન્યું છે. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર. ગ્રામ સ્વરાજ સંઘ રાપર તાલુકા અને ભચાઉ તાલુકામાં વાંઢ વિસ્તારમાં ઘણા સમયથી શિક્ષણ અને આરોગ્ય શિક્ષણ જાગૃતિનું કામ કરે છે. મુખ્યત્વે આ કોરોનાની મહામારી છે એ સમયમાં ક્રાય સંસ્થા મુંબઈ, ચાઇલ્ડ લાઈફ સેવ યુ મુંબઈ દ્વારા CSC રાપર અને 6 BSC અને 12 HSC તેમજ આંગણવાડી અને આશા વર્કરોને આ સુરક્ષા કવચ રૂપે છતાં મેં નથી, પછી મેં સંભાળ્યું છે.